શ્રી કૃષ્ણ. અમે પગની અંદર સાર્કોમા કરીને ગાંઠ હતી, એ ગાંઠના ઓપરેશન માટે 2016 સુરતમાં બતાવેલું. ત્યાર પછી એ ગાંઠ મોટી થઈ, પગ સદંતર વળતો બંધ થઈ ગયેલો. અને ત્યાર પછી અમે અમદાવાદ સિવિલમાં રિપોર્ટ કરાવ્યા તો પણ પગ કાપવાનું કહેતા હતા. બોમ્બે ટાટા મેમોરિયલમાં કરાવ્યા તો પણ પગ કાપવાનું કીધેલું. એણે કીધેલું કે સાર્કોમા છે, કદાચ બચી શકે. એટલે ત્યાંથી અમે 2 વાર અહીંયા સાહેબ આગળ આવ્યા, મનદીપભાઈ આગળ. પણ એ સમયે સાહેબને ક્વોરન્ટાઈન થયેલા, કોરોના હતો. તો અમે બે વાર તો અમે ઘરે ગયા પાછા. ત્રીજી વાર બોમ્બેથી રિટર્ન સીધા જ અહીંયા અમદાવાદ આવ્યા. અમદાવાદ અહીંયા સીધા સાહેબને મળ્યા ને એટલે સાહેબને વાત કરી તો મગજની અંદર એટલું બધું ટેન્શન હતું, જે ટેન્શન હતું ને એ બધું વોશ કરી નાખ્યું. સાહેબ સાથે 1-1.5 કલાક બેઠા અને સાહેબે વાત કરી, કોઈ પગની તકલીફ નથી, પગ કાપવાની જરૂર નથી. અને જોઈન્ટ કદાચ હું સાઈડમાં રાખું છું, જરૂર પડે તો નાખીશ. અને સાહેબે એટલું સરસ મગજ વોશ કર્યું કે અમે ઘરે સામાન લેવા પણ ન ગયા. અને બીજા દિવસે અહીંયા ને અહીંયા તરત જ અમે દાખલ થયા. સાહેબે તરત જ બીજા દિવસે સવારમાં 7 વાગીની એપોઇન્ટમેન્ટ આપી, ઓપરેશન કર્યું. ઓપરેશન એટલું સરસ થયું ને, બીજા દિવસે તો મને ચાલતી કરી દીધી હતી. હું ટોયલેટ બાથરૂમ એ મેં પથારી નથી કર્યું. બીજા દિવસે સતત હું ચાલીને બાથરૂમે ગઈ છું. આ રીતે આમ તરત આખું આમ એટલો બધો આમ શરીરની અંદર ઉત્સાહ અને ભાવ હતો. અને ઓપરેશનની અંદર પણ એટલું સક્સેસ થયા. સાહેબનો સરળ સ્વભાવ અને એટલા નમ્રતાથી જય શ્રી કૃષ્ણ કરીને આપણે આગળ આવે ને તો આપણને દુખાવો હોય ને એ દૂર થઈ જાય. અને આવી રીતે મનદીપ સરે પોતે આખું ઓપરેશન કર્યું અને ઓપરેશન એટલું સક્સેસ ગયું કે એની અંદર કોઈ તકલીફ નથી. આજે 2 વર્ષ 2022 ઓપરેશન કર્યું છે, 24 બીજા મહિનાની 22 તારીખે 2 વર્ષ થયા. આજે હું નીચે બેસી શકું છું, ઊભા ચાલવામાં મને કોઈ તકલીફ નથી. 2 કિલોમીટર સુધી હું ચાલી શકું છું. બધા જ પ્રકારના હું યોગા કરું છું તો એની અંદર મારો પગ બધી જ રીતે વળી શકે છે અને પલાઠી વાળીને બેસી શકું છું. કોઈ જગ્યાએ કોઈ સેજ પણ તકલીફ રહી નથી. ગરબા પણ રમું છું મેરેજની અંદર, થોડા આમ ગરબા પણ રમી શકું. સેજ પણ મારો પગ વળતો નહોતો, આટલી તકલીફ વાળો પગ કાપવાના. બોમ્બે ટાટા મેમોરિયલ સુધી વાત કરે, સુરતમાં પગ કાપવાનું કીધેલું અને અહીંયા સાહેબે આટલું સરસ આખું રિઝલ્ટ આપ્યું. તો ખૂબ સાહેબને અભિનંદન અને સાહેબનો આભારી, કારણ કે 2 વર્ષ થયા છું ત્યાં હું એટલી ફ્રેશ છું, મને કોઈ તકલીફ નથી. અને આમ તમે જોવો ને કે સાહેબનો સરળ સ્વભાવ ને હસતું મુખ જોઈને આપણો થાક બધો ઉતરી જાય, ફ્રેશ થઈ જઈએ. એટલે સાહેબે ઓપરેશન ખૂબ સરસ કર્યું અને આટલું સરસ પોતે ઓપરેશન કરીને મને આટલું નવું જીવન આપેલું છે. તો સાહેબનો ખૂબ આભાર. તો મને આ પ્રકારની જે સાર્કોમા કે કેન્સર કે જે પણ પ્રકારની ગાંઠ પ્રકારની કોઈ બીમારી હતી તો આમાંથી મને અદ્ભુત રિઝલ્ટ મળ્યું મનદીપભાઈ આગળથી. તો હું બીજાને પણ આવી રીતે વાત કરી શકીશ અને કોઈ પણ આવા પેશન્ટ હોય તો પણ મેં 2-3 પેશન્ટને અમદાવાદ અહીંયા સાહેબ આગળ મોકલેલા પણ છે અને એ લોકો આવ્યા છે. એને ઓપરેશનની પણ જરૂર નહોતી અને સાહેબે એને સારું કરી દીધેલું છે. તો આવા કોઈ પેશન્ટ છે અને મારા નજીકની અંદર, મારા કોઈ પરિચયની અંદર, તો હું એને તરત સાહેબ આગળ મોકલીશ અને કહીશ કે સાહેબ છે ને મનદીપભાઈ સર છે, એક ભગવાન જેવું કાર્ય કરે છે. એટલે મને એના પર ખૂબ વિશ્વાસ છે. આજે 2 વર્ષ થયા છે અને હું 2 વર્ષની અંદર સાહેબના નજીક ઘણી વાર આવી, પણ જેટલું સાહેબનું જે માઇન્ડ એનો ફ્રેશ ચહેરો, એનાથી આપણે વધારે ફ્રેશ થઈ જઈએ છીએ.